Anita Pitroda. Jai Satchidanand. Aptasutra samajhu to ema dadanu che. Main mara anubhav thi joyelu che. Jyan sudhi mane effecto varti hati badi. Jyan sudhi mane evu parinam hatu. Tyan sudhi samanya dukh hatu. પણ જ્યારે મારા મનમાંથી ગયું, શંકા ગઈ, તો બધું ગયું. એ આ પગથિયા જોઈ અનુભવ કરીને હું ચડેલો છું એટલે હું માર્ગ બતાવી શકું. તો આ સમજવું હતું, આમાં ઇફેક્ટ જે કહે છે એ સમજવું હતું. એટલે આ બહુ મોટો સૂક્ષ્મ સિદ્ધાંત ખુલ્લો કરે છે કે મૂળ આત્મા અવ્યાભાસ સ્વરૂપ છે. પોતે દુઃખ આપી શકે નહીં, પહેલાંને દુઃખ થઈ શકે નહીં, એવો એ પોતે આત્મા છે. એ દુઃખ આપે તો આપણને અડી શકે નહીં, એ દુઃખ આપી શકે પણ નહીં, એવો અવ્યાબાધ સ્વરૂપ આત્મા છે. હવે અહંકારમાં પોતે આવે કે ના હું દીપક છું ને મારાથી કેવું બોલાઈ ગયું ને પહેલાં દુઃખ થઈ ગયું, એ માન્યતામાં હું આવી જાઉં તો પછી પહેલાંને મારાથી દુઃખ થયું એવું થાય, એટલે પછી એના મારે પ્રતિક્રમણ કરવા પડે કે અરે રે મેં એને દુઃખ આપ્યું, માફી માગું છું. પણ એ માન્યતા હોય મને ત્યાં સુધી મારી વાણીથી એને દુઃખ થયું તો પછી એ દુઃખ થાય પણ ખરું એને, એટલે મારે પ્રતિક્રમણ પણ કરવું પડે. પછી જેમ જેમ અનુભવની દશા, અનુભવની શ્રેણી ચડતો ગયો ત્યારે એને અનુભવમાં કે હું વાણી બોલ્યો જ નથી, હું દુઃખ આપી શકું એવું મારું સ્વરૂપ જ નથી, તો અવ્યાભાસ સ્વરૂપ છો. એ પણ એવું સ્વરૂપ અવ્યાભાસ સ્વરૂપનો છે, અવ્યાભાસ સ્વભાવી છે. તો પછી આ શબ્દો, તો પછી જ્યારે પોતે માલિક થતો નથી શબ્દોનો અને અનુભવની દશાથી એને દ્રષ્ટિ મારે છે કે મારું સ્વરૂપ આ છે, તો આ શબ્દ એને ખરેખર દુઃખદાયી થતા પણ નથી. આ છેલ્લું વિજ્ઞાન છે. વચલા જ્યાં અહંકારને બુદ્ધિના તોફાન ચાલતા હોય તેને વાપરવા માટે નથી, પણ અનુભવની કક્ષામાં એ પગથિયા ચડાય છે ને ત્યારે એને અનુભવમાં આવે છે. અને એ દશા એવી હોય છે ને, એ પેલા ઉદય વાણી વિચાર વર્તનના થી વ્યવહાર થતો હોય તો એને શંકા ના પડે કે મારા બોલવાથી એને દુઃખ થઈ ગયું, હું નથી બોલાવતો એને આમ દુઃખ થતું હશે, એવું કશું ઊભું જ ના થાય. કેમ? તો કે પોતાનું સ્વરૂપ જ એવું છે અને એ પોતે જેમાં વર્તે છે એવો સામાન્ય પડઘો પડે. આ શબ્દો, વ્યવહાર, વર્તન એ જુદી વસ્તુ છે અને એને શેનો પડઘો પડે તો કે હું શેમાં વર્તું છે. એટલે નહીં, નાનો બાબલો હોય ને 3 વર્ષનો, પછી આમ વચ્ચેથી જાય બધાને ક્રોસ કરીને સીધો દોડે, મમ્મી, તો કોકને કોણી મારે, કોકના ઘૂંટણ પર પગ મૂકે, કોકના માથે હાથ મૂકે, કોકને ધક્કો મારે, એને દુઃખદાયી જ નથી. પણ હું કરું છું એવું એની બુદ્ધિ ઊભી જ નથી થઈ. સહજ પ્રકૃતિ, તો સહજ પ્રકૃતિ ખરેખર દુઃખદાયી હોતી નથી. સહજ પ્રકૃતિ કહેવાય કોને? તો કે અહંકાર બુદ્ધિ ખલાસ થાય. ત્યારે અનહંકાર બુદ્ધિ ખલાસ થયા કોને કહેવાય? તો કે આત્મા અનુભવ વર્તે છે ને. એટલે આ શબ્દ નિમિત્તને આથી નીકળે છે અને કદાચ એને દુઃખદાયી થશે તો એનો કચરો કાપીને ચોખ્ખો કરશે. અને કોને? રિલેટિવ પ્રકૃતિ વિભાગને. આત્મા તો દુઃખ પડતું જ નથી અને એ આત્મા મારા જેવો જ શુદ્ધ આત્મા છે. એટલે આ દ્રષ્ટિ રહેવાથી એ કહે ને કે દેખે છે મારા અનુભવથી જોયેલું છે, જ્યાં સુધી મને ઇફેક્ટ વર્તી હતી કે મારે લીધે એને દુઃખ થાય છે, મારે સાચવવું જોઈએ, મારે ધ્યાન રાખવું જોઈએ, હું દુઃખ નહીં આપું, તો ત્યાં સુધી મારે એડજસ્ટમેન્ટ કર્યા જ કરવા પડતા હતા. અને મને આવું વર્તું તો ત્યાં સુધી એને દુઃખ પણ થતું હતું. પણ જ્યારે મારા મનમાંથી ગયું, શંકા ગઈ, ઓ હું આ સ્વરૂપ છું, તું પણ આ સ્વરૂપ છે, પછી મારા વર્તન વાણી વિચાર ઉપર મારે તપાસ રાખવાની રહીને કે હું ના બોલું, આમ કરું, આમ ના કરું, એને દુઃખ થઈ જશે, આમ થશે, એ તપાસ કરવાનું છૂટી ગયું અને હું અવ્યાભાસ સ્વરૂપમાં રહેવા માંડ્યો, સામાન્ય સ્વરૂપે જોવા માંડ્યો. અને એ અનુભવના પગથિયા પર હું ચડ્યો ત્યારે મને સમજાયું કે મારા મનમાંથી શંકા ગઈ તો સામાન્ય દુઃખ મારા નિમિત્તે થવાનું બંધ થઈ ગયું. એટલે હું આ માર્ગ તમને બતાડી શકું છું, હું માર્ગે ચડ્યો છું, તમને એ માર્ગ બતાડી રહ્યો છું. છતાંય આપણે બીજો રસ્તો કરીએ છીએ કે એ દશા નિરંતર અખંડપણે અનુભવ દશા વર્તવી મુશ્કેલ છે, તો આપણે બીજો શબ્દ, બીજું સ્ટેપ એ લઈએ છીએ, નેક્સ્ટ સ્ટેપ નીચેનો, કે તમે શુદ્ધાત્મા થઈને આ સ્વરૂપમાં રહો કે ના હું તો શુદ્ધાત્મા છું, દીપક તારી વાણીથી એને દુઃખ થયું, તું પ્રતિક્રમણ કર, હું તો શુદ્ધાત્મા છું ને એ શુદ્ધાત્મા છે, પણ ચંદુન દુઃખ થયું તારે પ્રતિક્રમણ કરવાનું. એટલે આવી રીતે ગોઠવવાથી શું થાય કે વ્યવહાર પણ
પેલો કહે ને કે બેદરકારવાળો કે બીજાને દુઃખ થાય, હું તો અવ્યાબાદ સ્વરૂપ છે, જ્ઞાનનો દુરુપયોગ ન થાય. એટલે દીપક પાસે પ્રતિક્રમણ કરવાનું, ચંદુને દુઃખ થયા બદલનું, અને મારે એને શુદ્ધાત્મા સ્વરૂપે જોવાનું, શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાનું. તો પછી ધીમે 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 ડિસ્ચાર્જ અહંકાર પણ ઓગળતો ઓગળતો કશાય રહી થઈ જશે, ખાલી થઈ. ત્યારે પછી આ સ્પષ્ટ અનુભવ આવશે. કે જ્ઞાની લેવલની વાત છે, પણ આપણે માટે મહાત્મા માટે આવી રીતે કરી શકાય કે હું શુદ્ધાત્મા જુદો, દીપક જુદો. દીપક તારે ચંદુને દુઃખ થયું તારા બોલવા, તું પ્રતિક્રમણ કર, કારણ તું બોલનારો છે ને, તારે ધોઈ નાખવાનું. એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, તો પછી આ સ્ટેશને પહોંચાશે. આપણો ધ્યેય હોવો જોઈએ કે આપણે આ રીતે પહોંચવું છે. અને નિરૂમાનું મને આમ જોઉં તો એવું થાય કે નિરૂમા વઢે છે તો પણ સામેવાળાને દુઃખ નથી થતું, અને એક બીજી સેકન્ડે એમને પણ એ નથી હોતું, તો એમનું પણ આ જ લેવલ હશે. હા, પણ એ કોઈકને વઢવાનું હોય ને તો મેં દેખેનું વઢી પડે એવું નહોતું એમનું. એ મહિનાઓથી એમને હોય કે આ દોષ કાઢવો છે, કેવી રીતે કાઢી શકાય, પ્રતિક્રમણ, પ્રાર્થના, પ્રત્યાખ્યા, એટલે બધું ભાવથી જબરજસ્ત જાગૃતિ હોય કે એ શુદ્ધાત્મા ભગવાન દુઃખ આપવું નથી, આવી તેને કાપવું છે દોષ, કૃપા કરજો, છૂટે. અને ટાઈમ પાકે ને ત્યારે ધડાકો કરે, પછી પાછા પ્રતિક્રમણ તો કરતા જ હોય, 200-200, 500-500 વખત. એટલે આગળ ને પાછળ ખૂબ જેમ ઓપરેશન કરતાં પહેલાંય બધી તૈયારી કરે, ઓપરેશન કર્યા પછી પાછું સ્ટિચિંગ કરીને બધી તૈયારી, દવા બવા આપીને એને નિરોગી બનાવે, એટલા બધા એડજસ્ટમેન્ટ હોય ત્યારે સામાન્ય કલ્યાણકારી એમનો વ્યવહાર થતો હતો. જય સચિદાનંદ.